अस्सलाम वालेकुम। आज आपणे बनावे छे तंदूरी चिकन, जेने आपणे ग्रिल उपर करशुं घरमां। अहींया हजी एटलो बधो स्नो बारे छे तो तमे आ कां तो बारे करी शको छो, पण आ कास्ट आयर्न ग्रिल के छे ने बहु भारे होय छे, पण आमां बहु फाइन रीते चिकन थाय छे। तो चालो आपणे शरू करे, हुं तमने बतावुं के आपणे शुं शुं वस्तुनी जरूर पड़शे। अहींया छे मारी पासे लगभग 3 पाउंड चिकन ब्रेस्ट, जेने धोरू छे कूकरानू धोरू साइड। एमां आपणे खपशे सरन रेप, एमां आ जे प्लास्टिकनी जे रेप आपे छे ई आપણે ખપશે। પછી આપણે ખપશે લગભગ 1/4 કપ તેલ, જેમાં આપણે અડધું ચિકનમાં નાખશું કૂકરામાં ને બીજું આપણે ચોપરવા માટે વાપરશું। અને અહીંયા છે મારી પાસે બધી વસ્તુ જે આપણે આને ચિકન માટે મેરિનેશન માટે ખપશે। તો અહીંયા છે આપણા પાસે 2 ચમચા લસણ આદું, જે તાજું લસણ આદુંને હું ઘરે પીસી છું। અહીંયા છે 1 ચમચો કાળી મરી, પછી આપણે વાપરશું નિમક આપણા સ્વાદ પ્રમાણે। પછી અહીંયા છે મારી પાસે 2 ચમચા લેમન પેપર, જો તમને લેમન પેપર ના મળે તો એની અંદર તમે થોડોક લીંબુ નાખી શકો છો, અને મરી જરૂર નથી કારણ કે આપણે આમાંથી મરી નાખશું। અહીંયા છે મારી પાસે 2 ચમચા સૂકી કોથમીર, ને અહીંયા છે મારી પાસે 2 ચમચા સુમક। સુમક એક એરબિક સ્ટોરમાં તમને મળશે, જે લગભગ આમ ખાટું ટેસ્ટ આવે છે, પણ જો તમને ના મળે ને ના નાખો હોય તો એ પણ વાંધો નથી। અને અહીંયા છે તંદૂરી મસાલો, જે છે 1/4 કપ, અને પછી આપણે ખપશે એક લીંબુ, જેના ઉપર આપણે પછીથી એના ઉપર છાંટશું। તો બહુ ઓછામાં વસ્તુ વાપર છે ને બહુ જલ્દી થઈ જાય છે આ ચિકન। તો ચાલો આપણે શરૂ કરીએ। હવે પહેલાં આપણે શું કરશું કે આપણે આમાં બધી વસ્તુ નાખવાનું શરૂ કરશું એક બકુલીમાં। પહેલાં આપણે નાખશું આપણું લસણ ને આદું, અને હું જે મારું મેરિનેશનનું મિક્સર છે એ જુદું મિક્સ કરું છું, કારણ કે મને સાથે મિક્સ કરવું નથી ગમતું। તો ચાલો આપણે એ નાખ્યા લસણ આદું મરી, પછી આપણે નાખશું નિમક, એ નિમક તમારા સ્વાદ પ્રમાણે તમે નાખજો। પછી આપણે એમાં નાખી દેશું આપણું પેપરિકા, પછી નાખશું લેમન પેપર, સૂકી કોથમીર, સુમક, અને તંદૂરી મસાલો। આને આપણે ફાઇન રીતે હલાવી નાખશું। ઓકે, હવે આપણે એની અંદર લગભગ અડધો કપ તેલ નાખશું। એવું ઘાટું પેસ્ટ બનાવશું, ઓકે એ થઈ જાય। એટલે આપણે આપણું ચિકન લેશું, ચિકનમાં આપણે રાખશું 1/2 કપ ઓઇલ, નિમ તેલ, પછી એની અંદર આપણે નાખી દઈશું આપણો આ બધો મસાલો, હવે જ્યારે તમે આ મિક્સ કરો તો તમે હાથેથી મિક્સ કરજો તો શું તમે ફાઇન રીતે એને ચિકનમાં આ મસાલો આમ આ મસરાઈ જાય બધું અંદર। હવે આને છે તમે કાં તો રાતના બાંધ મેરિનેટ કરી શકો છો, કાં તો
20 મિનિટ માં પણ થઈ જાય છે બરાબર ફાઇન મેરિનેશન. ઓકે, તો આપણું આ મિક્સ થઈ ગયું. હવે હું 20 મિનિટ એને રાખી દઈશ. આપણે ઇન્શાલ્લાહ 20 મિનિટ પછી આવશું, એ પછી હું તમને બતાવીશ કે આપણે એને કેવી રીતે આમ એને સાવ પાતરા પાતરા બનાવી અને ગ્રીલ ઉપર રાખશું. તો ચાલો, 20 મિનિટ થઈ ગઈ છે. હવે હું આ સરેન રેપ લઈશ, પ્લાસ્ટિક આપણું, એને કાપીશ. એ આપણે રાખશું અહીંયા આપણા બોર્ડ ઉપર. ઓકે, પછી આપણે ચિકન લેશું આપણું. ચિકનને અવિતામ તમે જેટલા પણ તમારા જેટલું તમારું લાંબુ હોય પ્લાસ્ટિક એટલું તમે એના ઉપર રાખજો અવિતામ. પછી આપણે બીજું પીસ લેશું સરાન રેપનું, પ્લાસ્ટિકનું. એની ઉપર રાખશું રીતે. પછી વચમાં પણ એટલે સીલ કરી નાખજો. હવે અહીંયા છે મારી પાસે મારું જેની અંદર હું મારું લીંબુઆમાં નાખીને જ્યુસ કાઢું છું. જો તમારી પાસે આ ના હોય તો બીજી એકે પણ એવી વસ્તુ હોય વેલણ જેવી કે કાંઈ, એને તમે લઈ ને આપણે એને મારશું આવી કામ આસ્તે આસ્તે. અને બહુ જોસ્તી જોસ્તી નહીં મારજો, ખાલી આસ્તે આસ્તે મારી. અને પાતળું ચિકનનું પીસ થઈ જશે. અને જે આપણે આ નાખ્યા છે મસાલો એ પણ ગોશની અંદર હાલ્યું જશે. એવી તામ કરીને આપણે બધા એવી તામ એને આસ્તે આસ્તે મારી. એ ખાસ કરીને વચમાં નહીં ભૂલી જાજો, કારણ કે નીકળતો વચમાં કાચું રહેશે. ને તમે હાથેથી આમ ફીલ કરશો તો તમને ખબર પડી જશે કે ક્યાં જાડું છે ક્યાં પાતળું છે. અને મેરિનેશન નાખવા માટે એના પહેલાં એનો એનું જે મકસદ એ છે કે સાવ ગોશ્તની અંદર મસાલો ભરી જશે મારવાથી, તો એનો સ્વાદ એકદમ મસ્ત થશે. આ વસ્તુ સેન્ડવિચીસમાં કે ફહીરાસ બનાવવા માટે કે રોટલીમાં નાખવા માટે બહુ જ સરસ થાય છે. ઓકે, આપણા બધા થઈ ગયા. ઓકે, હવે હું ખાલી મેક શ્યોર કરીશ કે આપણો ચૂલો બરાબર તાપ હોય એના ઉપર. ઓકે, અને પછી જે ઉપરનું સરેન રેપ છે હું કાઢી નાખીશ. ઓકે, હવે આની ઉપર આપણે થોડુંક તેલ ચોપડશું તો શું આપણી ગ્રીલ ઉપર ચોટે નહીં. ને ગ્રીલમાં તમે જો અવિતામ ગ્રીલ હોય ને તમે એના ઉપર તેલ નાખશો તો તેલ બરવા માંડશે, તો એના લીધે હું ગ્રીલ ઉપર તેલ નથી નાખતી પણ એની ઉપર તેલ નાખું છું ચિકનના એક એક પીસીસ ઉપર. ને જો તમને ઓવનમાં કરવું હોય તો તમે ઓવનમાં પણ નાખી શકો છો.
પણ જે તમને સ્વાદ આ ગ્રિલ ઉપર કરવાથી મળશે એ તમને ઓવનમાં નહીં મળે. હવે જે બાજુ આપણે પહેલા જે તેલ નાખ્યા છે એ બાજુ આપણે ગ્રીલમાં આ ભાગ જેમાં તેલ છે એ આપણે ગ્રીલ ઉપર પહેલા રાખશું. અને આ જે અવાજ આવ્યો છે એ બહુ જ ફાઇન, એટલે નીચે આપણા માર્ક્સ, પેલા બ્લેક ગ્રીલ માર્ક્સ થશે એની નીચે, તો બહુ જ ફાઇન લાગશે. એ રીતે આમ કરી કરીને હું બધા મારા અને આપણે એને એટલું કરશું, પછી હું તમને બતાવીશ કે જ્યાં આપણને ખબર પડશે કે થાવા આવ્યું છે. હવે તમે આ સાઈડમાં જોશો તો તમે જોશો કે આમ ધોરું ધોરું થાવા આવ્યું છે, એવી રીતે આમ બધી બાજુ થઈ જશે. પછી આપણે એને ફરાવશું. ત્યાર સુધી આપણે જે બીજી સાઈડમાં આપણે તેલ નથી ચોપર્યા એના ઉપર આપણે તેલ ચોપી નાખશું. કેવા ફાઇન કાળા માર્ક થઈ ગયા છે. આ જરાક વાળશું, જોયું આ જરાક વાળશું તો આપણે ખોબરશું. એટલે એ પણ હોઈ શકે કે છે ને મારો જે પછવારીનો જે તાપ છે એ ગેસનો માપ છે ને એટલું બધું એનું ગ્રીલ એનું ઓલું મોઢું મોટું નથી તો એટલું ઓછું એમાં તાપ જાય છે. તો પછવારીના જરાક વાળ લાગશે. ને આ કારણ કે એટલા પાતળા છે તો આને જરાય ટાઈમ નહીં લાગે પાકી જવા માટે. તમે એમ સમજો કે માંડ બે ત્રણ મિનિટમાં પાકી જશે. તો જો અહીંયા પણ આ પણ થઈ ગયું છે પાકી, કાઢીને અહીંયા રાખી દઈશ અને જરાક વાર છે. હવે ડિપેન્ડ કે તમારું ગ્રીલમાં ક્યાં તાપ વધારે જાય છે. અને હું જરાક કાપીશ તમને બતાવવા માટે. અને જોશો તો અંદર બિલકુલ ધોરું છે એટલે આપણું ચિકન પાકી ગયું છે. જોયા, કારણ કે પાતળું છે તો ચિકનને જરાય વાળ નથી લાગતું ફેંકાવા માટે. એવી રીતે આમ કરી કરીને હું બધા પતાવી ને આપણે આવશું પાછા, હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ એને પ્રેઝન્ટ કરશું કે કેવી રીતે આમ આપણે મેઝ ઉપર એને રાખશું સજાવીને. તો ઇન્શાલ્લાહ, તો ચાલો આપણા બધા ચિકન અહીંયા તૈયાર છે. અને હવે હું જ્યારે એને આપણે ટેબલ ઉપર રાખશું એના પહેલાં ખાલી થોડીક લીંબુ લઈ
एना पर छांटी नाखीश। अने आ बिलकुल तमारो पर छे, जो तमने एम लागे कि तमारा घर माटे आ बहु छे खाटू खाटू तो तमे जरूर नथी नाखवानी, पण माधणीने बहु ज गमे छे। એક પ્લેટ તૈયાર રાખી છું, એમાં હું ખાલી થોડી કોથમીર નાખી છું, થોડીક લીંબુ, થોડા બે લીંબુ રાખી છું, બે મરચા છે, અને અહીંયા છે કોસલો, જે ખાલી કોબી છે એમાં થોડીક ખાંડ, થોડુંક મેયોનીઝ ને થોડુંક તીખું સોસ, એ બધું મિક્સ કરી ને હું એમાં નાખી છું આપણે આપણી આંખ સાથે ખાય છે, જો તમે સાંભળી રહ્યા હો તો। એટલે જ્યારે આપણે મેઝ ઉપર પોરશું, એને મને એ એક શબ્દ છે જે મારથી બોલાતો જ નથી, જે આપણે જ્યારે મેઝ ઉપર રાખશું તો એકદમ મસ્ત લાગુ ખપે। તો આ રહ્યું ચાલો આપણું આજે ચિકન, તંદૂરી ચિકન ગ્રીલ ઉપર તૈયાર છે। હવે હું તમને તે ચાખીને કહું કે કેવું થયું છે। કાપવાથી સાવ તમને ખબર પડી જાય કે બધું અંદર થઈ ગયું છે, બિલકુલ વ્હાઈટ છે। મસાલો અંદર સુધી ગયો છે ને બહુ જ ફાઇન લાગે છે। તો પ્લીઝ તમે ખાસ કરીને આ વસ્તુ ટ્રાય કરજો, ઇન્શાલ્લાહ તમારું એટલું જ ફાઇન થશે। ઇન્શાલ્લાહ આપણે આવતી રેસિપીમાં મળશું, બીજી જબરદસ્ત ખાવાનું બનાવશું। તો ત્યાર સુધી ખુદા હાફિઝ।